જામનગરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને લોકોની ફરિયાદના પગલે મ્યુનિસિપલ કમિશનર અને એસપી મેદાને કમિશનર વિજય ખરાડી અને એસપી પ્રેમસુખ ડેલુ આકરા પાણીએ ઢોર માલિકોને કડક સૂચના આપવામાં આવી. જામનગર શહેરમાં વર્ષો જૂની ઢોરની સમસ્યાને લઈને હવે એસપી કમિશનર મેદાને ઉતર્યા છે. જાહેર રસ્તા ઉપર બિલ્ડિંગો જમાવીને બેસતા ફેરિયાઓ તેમજ ખુલ્લામાં ઢોર મૂકી દેતા ઢોર માલિકો સામે તંત્ર આકરા પાણીએ છે. જામનગર જિલ્લા પોલીસના વડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી આજે પોલીસ કાફલા તેમજ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા. જામનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી રસ્તે રઝળતા ઢોરના ત્રાસને લઈને લોકોને ઢોર અડફેટે લઈ ઈજા પહોંચાડવા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે અનેક વખત રખડતા ઢોરના મુદ્દે રજૂઆત થયા બાદ સફાળુ તંત્ર જાગ્યું હોય તેમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને મ્યુનિસિપલ કમિશનર વિજયકુમાર ખરાડી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખુલ્લા ઢોર મૂકી દેનાર ઢોર માલિકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ખુલ્લી ચીમકી આપવા પહોંચ્યા હતા. શહેરીજનોને અવારનવાર ઢોર દ્વારા પનકગત કરવામાં આવતી હોય છે અને રસ્તા ઉપર વાહન ચાલકો પણ રસ્તે રઝળતી રંઝાડને લઈને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવે અધિકારીઓને કાયદાનો દંડો ઉગામ્યો છે અને આવનારા દિવસોમાં કડક હાથે કાર્યવાહી થશે તેવા નિર્દેશો આપ્યા છે. ત્યારે અધિકારીઓની રહી રહીને પ્રજાજનોના હિત માટે કામગીરી કરવાની હિંમતને પણ લોકોએ દાદ દેશે, પરંતુ ભલામણો અને શેસરમ રાખ્યા તટસ્થ રીતે રસ્તે રઝળતા ઢોર મૂકનાર માલિકો સામે કાર્યવાહી કરશે તો લોકો પણ અધિકારીઓને સરાહ હશે તે ચોક્કસ છે. અરસલ ખંદેડિયા, ZS TV, જામનગર.